ભારત મોકલ્યું હતું અને આ દરમિયાન એટીએસની એક ટીમ દ્વારા આ ડ્રગ્સને ડિલેવરી લેવા આવેલા બે વ્યક્તિઓને પણ અમદાવાદથી ઝડપી લીધા હતા જોકે કોસ્ટગાર્ડની ઇન્વેસ્ટિગેશન વિંગ અને એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી જે લોકો બહુ મોટું કન્સાઈનમેન્ટ ડ્રગ્સ લઈને આવી રહ્યા છે એના ભાગરૂપે જ્યારે ઇન્ટેલિજન્સના બેઝ ઉપર એક બોટને આંતરવામાં આવી અલ અલતયાસ બોટ અને પાકિસ્તાન પાકિસ્તાનના બલુચિસ્તાનના પસ દરિયા કિનારેથી એ બંદર ઉપરથી એ ભારતની અંદર ડ્રગ્સ મોકલવામાં આવ્યું એ ડ્રગ્સનો કુલ જથ્થો આડત્રીસ કિલો અને નવસો ચોરાણું ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય કિંમત એકસો ચોરાણું કરોડ અને સત્તાણું લાખ ઓલમોસ્ટ એકસો પંચાણું કરોડની આજુબાજુ થવા જાય છે એ કેસની અંદર એની અંદર આજે અમે છ પાકિસ્તાની એટીએસ ગુજરાતે અમે આજે કચ્છની સ્પેશિયલ એનડીપીએસ કોર્ષમાં અમુક રજૂ કર્યા છે